આજે આપણે બનાવીશું કોઈ પણ શાકનો સ્વાદ 100 ગણો વધારી દે તેવો સ્પેશિયલ મસાલો. ફ્રેન્ડ્સ, આ મસાલો તમે કોઈ પણ ભરેલા શાકમાં ઉપયોગમાં લેશો, શાકનો સ્વાદ એટલો સરસ આવશે કે તમે બહારનું હોટલ કે રેસ્ટોરન્ટનું શાક ભૂલી જશો. આ મસાલો તમે અનેક ભરેલા શાકમાં ઉપયોગમાં લઈ શકો છો, જેવા કે રવૈયા, ભીંડા, કારેલા, ટીંડોળા, કે પછી તમે રેગ્યુલર શાકમાં પણ આ 2 ચમચી મસાલો ઉમેરશો ને તો શાકનો સ્વાદ એકદમ વધી જશે. આ મસાલામાં મેં અનેક એવા મસાલા ઉમેરેલા છે કે જેની રેસીપી તમને આજ સુધી કોઈએ નહીં બતાવી હોય. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ કોઈ પણ શાકનો સ્વાદ 100 ગણો વધારી દેતો સ્પેશિયલ મસાલો. તો અહીંયા ભરેલા શાકનો મસાલો બનાવવા માટે 4 ચમચી જેટલા શિંગદાણા લીધેલા છે. શિંગદાણા કડાઈમાં ઉમેરી દેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને શિંગદાણા શેકશું. તો ફ્રેન્ડ્સ, આજ સુધી યુટ્યુબ ઉપર તમને અનેક મસાલાના રેસીપી મળી હશે, પણ આજનો મસાલો એકદમ ખાસ છે. માત્ર 15 જ મિનિટમાં આ મસાલો તૈયાર થઈ જશે અને 6 મહિના સુધી તમે આ મસાલો સ્ટોર કરી શકશો. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો. તો અહીંયા થોડી વારમાં શિંગદાણા થોડા શેકાયેલા છે. તો અહીંયા 2 ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે, એ પણ ઉમેરી દેશું. દાળિયાની દાળ ઓલરેડી રોસ્ટ કરેલી જ હોય છે, પણ થોડી શેકશો એટલે દાળિયાની દાળમાંથી મોઈસ્ચર જતું રહેશે અને તમારો મસાલો લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. દાળિયાની દાળ થોડી શેકાઈ ગઈ છે તો સાથે 3 ચમચી જેટલા તલ ઉમેરી દેશું. આ બધી વસ્તુ શેકવા ટાઈમે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, જેથી બધી વસ્તુ અંદર સુધી સારી રીતે શેકાઈ જાય અને લાંબા સમય સુધી મસાલો ખરાબ ના થાય. અહીંયા કડાઈમાં ઉમેરેલી બધી જ સામગ્રી સરસ શેકાઈ ગઈ છે અને તલ પણ એકદમ સરસ ફૂટવા માંડ્યા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું. ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી જ આપણે 3 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ ઉમેરશું. આપણી કડાઈ પણ ગરમ છે અને કડાઈમાં ઉમેરેલી બધી સામગ્રી પણ ગરમ છે, એટલે સૂકા નાળિયેરનું છીણ એની સાથે જ સરસ શેકાઈ જશે. જો ગેસ ચાલુ હશે અને નાળિયેરનું છીણ ઉમેરશો તો છીણ કાળું પડી જશે. આ અત્યારે મસાલો બનાવીએ છીએ એ 3 કિલો શાકમાં તમે ઉપયોગમાં લઈ શકો એટલો મસાલો આપણે બનાવશું. જેટલું શાક બનાવતા હોય એ પ્રમાણમાં તમારે મસાલો ઉપયોગમાં લેવાનો. તો અહીંયા તમે જુઓ કે બધી જ વસ્તુ એકદમ સરસ શેકાઈ ગઈ છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો હવે શેકાયેલી બધી જ સામગ્રી આપણે પ્લેટમાં લઈ લેશું અને એ જ કડાઈમાં બાકીની સામગ્રી શેકી લેશું. ગેસ ફરી ચાલુ કરશું. હવે કડાઈમાં 2 ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરશું, સાથે 1.5 ચમચી જીરું અને 1.5 ચમચી જેટલી વરિયાળી પણ ઉમેરશું. ભરેલા શાકમાં વરિયાળીનો સ્વાદ પણ બહુ સરસ આવતો હોય છે, તો ખાસ ઉમેરજો. આ બધી વસ્તુ પણ ધીમા ગેસ ઉપર શેકી લેશું. ભરેલા શાકનો મસાલો બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે, પણ ફ્રેન્ડ્સ આ એકદમ સિમ્પલ રીતે તમને મસાલો બનાવતા બતાવું છું. ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી તમે આ સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરી શકશો. અહીંયા જુઓ, ધાણા, જીરું અને વરિયાળી પણ એકદમ સરસ શેકાઈ ગયા છે. શેકાયેલી બધી સામગ્રી આપણે બીજી પ્લેટમાં લઈ લેશું અને હવે ખડા મસાલા શેકી લેશું. તો ખડા મસાલામાં 7 થી 8 લવિંગ, 2 જેટલા તજના ટુકડા આ રીતે કરી લીધા છે, તજ સાથે 3 ચક્રફૂલ કે બાદિયા ઉમેરશું. ટૂંકા લાલ મરચાં ટુકડા કરીને ઉમેરી દેશું. 3 તમાલપત્ર લીધેલા છે, તમાલપત્ર પણ આ રીતે ટુકડા કરીને ઉમેરી દેશું, જેથી એકદમ સરસ શેકાઈ જશે. આ બધી વસ્તુ શેકવાનું કારણ એ જ છે કે મસાલો તમે લાંબા સમય સુધી સ્ટોર કરશો ને તો પણ મસાલામાં બિલકુલ ખોરી વાસ નહીં આવે અને એકદમ ફ્રેશ જ રહેશે. તો જુઓ, થોડી જ વારમાં આપણા ખડા મસાલા પણ એકદમ સરસ શેકાઈ ગયા છે. તો એ પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ બધી જ સામગ્રી ઠંડી થયા પછી પીસશું. અને સામગ્રી પીસ્યા પછી પણ આપણે 5 થી 6 વસ્તુ ઉમેરવાની છે, તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા. અહીં આપણી શેકેલી સામગ્રી બધી સરસ ઠંડી થઈ ગઈ છે, તો મિક્સર જારમાં લઈ લેશું.
અને પીસી લેશું. અહીંયા બધી જ સામગ્રી પીસાઈ ગઈ છે. આ બધી વસ્તુ પીસવા ટાઈમે મિક્સરને આપણે કન્ટિન્યુ ચલાવવાનું નથી. જો તમે મિક્સર કન્ટિન્યુ ચલાવશો તો શિંગદાણા અને તલમાંથી તેલ છૂટું પડવા માંડશે, એટલે મિક્સર પલ્સ પર રાખીને જ આપણે આ વસ્તુ પીસવાની છે. તો પીસેલી બધી જ સામગ્રી આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. એ જ જારમાં આપણે જે ધાણા, જીરું અને વરિયાળી શેકીને રાખેલા છે એ ઉમેરી દેશું. અત્યારે આપણે મસાલામાં લીધેલી સામગ્રીમાંથી તમારી પાસે એકથી બે વસ્તુ ના હોય તો ચાલશે, જેવું કે દાળિયાની જગ્યાએ તમે થોડો ચણાનો લોટ શેકી અને ઉમેરી શકો છો. ફરી પીસી લેશું. સામગ્રી પણ પીસી લીધી છે એ પણ આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું. હવે જ મિક્સર જારમાં આપણે શેકેલા ખડા મસાલા પણ ઉમેરી દેશું. બધી જ વસ્તુ એકદમ સરસ ઠંડી થયા પછી જ પીસવાની, જેથી મિક્સર ગરમ ના થાય. અહીંયા જુઓ ખડા મસાલા થોડા પીસાઈ ગયા છે, તો એ જ મિક્સર જારમાં આપણે બાકીના મસાલા પણ ઉમેરી દેશું, જેમાં મેં અહીંયા 6 ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે એ ઉમેરશું, સાથે 1 ચમચી હળદર, 2 ચમચી ખાંડ, 1 ચમચી હિંગ અને 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરશું, સાથે 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરશું. મીઠું અને આમચૂર પાવડર મસાલાને પ્રિઝર્વેટિવનું કામ કરશે, આ મસાલા લાંબા સમય સુધી ખરાબ નહીં થવા દે. અને સાથે જ મેં અહીંયા કોથમરીની સુકવણી કરેલી છે, તો કોથમરીની સુકવણી પણ ઉમેરી દેશું. જો તમારી પાસે આ રીતે સૂકેલી કોથમરી ના હોય તો ફ્રેશ કોથમરી ઉમેરવાની, પણ એ જ્યારે તમે મસાલો શાકમાં ઉપયોગમાં લો ત્યારે જ કોથમરી ઉમેરવાની. અને સાથે 2 ચમચી જેટલી કસૂરી મેથી પણ ઉમેરી દેશું. બધું જ એકી સાથે ફરીથી પીસી લેશું. અહીંયા મિક્સર જારમાં ઉમેરેલી બધી સામગ્રી પણ સારી રીતે પીસી લીધી છે, તો એ પણ આપણે આગળ પીસેલી બધી સામગ્રી સાથે મિક્સ કરી દેશું. હવે છેલ્લે 1 ચમચી જેટલો ઘરનો બનાવેલો ગરમ મસાલો ઉમેરશું. આપણે ખડા મસાલા ઓલરેડી ઉમેરેલા જ છે, પણ 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાથી તમારે શાકમાં બાકીની કોઈ વસ્તુ ઉમેરવાની નહીં થાય. બધી જ સામગ્રી એકી સાથે મિક્સ કરી લેશું. હવે અહીંયા બધી જ સામગ્રી મિક્સ થઈ ગઈ છે. છેલ્લે 2 ચમચી જેટલું શિંગતેલ ઉમેરી દેશું અને મસાલો મિક્સ કરી લેશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ અલગ રીતે બનતો મસાલો. આ મસાલો એક વખત બનાવી અને તમે 6 મહિના સુધી સ્ટોર કરશો ને તો પણ તમારો મસાલો બિલકુલ ખરાબ નહીં થાય, અને શાકનો સ્વાદ તો એવો આવશે કે ઘરના બધા આંગળા ચાટતા રહી જશે. તો તૈયાર છે કોઈ પણ શાકનો સ્વાદ 100 ગણો વધારી દેતો સ્પેશિયલ ભરેલા શાકનો મસાલો. ફ્રેન્ડ્સ, આ એક જ મસાલો તમે અનેક શાકમાં ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા તૈયાર કરેલા મસાલામાંથી હું ભરેલા રવૈયાનું શાક બનાવું છું. તો બસ રવૈયામાં કાપો કરી અને મસાલો ભરી દેવાનો. અહીંયા રવૈયામાં મસાલો ભરી દીધો છે. બસ હવે આમાં તમારે કોઈ બાકીના મસાલા ઉમેરવાની જરૂર નથી. રવૈયા ભરી અને વઘારો, એટલે માત્ર 10 જ મિનિટમાં તમારું શાક તૈયાર. મરચામાં પણ આ રીતે મસાલો ભરી અને તરત જ તમે તેલમાં વઘાર કરી શકો છો. તો છે ને એકદમ અમેઝિંગ મસાલો. તો આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.